श्री विद्यानगर हाई स्कूल आश्रम रोड अहमदाबाद, धोरण 11 साइंस मैथ्स चैप्टर 6 पार्ट 5 में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। हवे गई वक्त जे आपणे स्वाध्याय 6.3 ना थोड़ा दाखलाओ जोया था, एमां आगळ वधीए। नीचेनी असमता संहतिनो उकेल प्रदेश आलेखथी मेळवानो छे। तो दाखला नंबर 10 नी वात करी, केटली असमताओ 4 आपी छे। गई वखते बे बे असमताओ आपी हो एवा दाखला जोया था। तो आने सुरेख समीकरण मेळवो होय तो इक्वल टू मूकीए, वाय ने सूत्रनो करता पेड़ा माइनस 3x ने आम लई जईए, 4 गुणे छे तो भागाकारमां आवशे। चलो x नी किंमत 0 मूकू तो 60/4 એટલે કે y 15 મળશે, 15 × 60। અચ્છા x ની કિંમત 20 મૂકું, 20 × 60 + 60 શૂન્ય થશે તો y ની કિંમત 0 મળશે। એ જ રીતે બીજી અસમતા જે છે એને ઇક્વલ ટુ માં મૂકો, 3y - x ને આમ લઈ ગયા, y ની સાથે 3 ગુણે છે તો પાછા ભાગાકાર એટલે કે y સ્વરૂપ મેળવ્યું। હવે x ની કિંમત 0 મૂકીએ તો 30/3 એટલે કે 10 મળે y, અને x 30 મૂકીએ તો અંશ 0 થઈ જાય એટલે કે y 0 થાય। હવે જુઓ xy ઇક્વલ ટુ 0 0 આપણી અસમતામાં મૂકીએ તો 0 + 0 < or = 60 થશે, તો જે સાચું છે, હા 0 < 60 થાય જે સત્ય છે, અને માટે ઉકેલ પ્રદેશ એનો શું થશે તો 0 0 ને સમાવતો સંવૃત અર્ધતલ। તો ચલો એનો આલેખ દોરીએ, 0 15 તો x = 0 y = 15 એટલે કે આ બિંદુ થશે। બીજું છે 20 0 તો એક્સ અક્ષ પર 20 અને 0 આ બિંદુ થશે। તો એનો આલેખ દોરીએ તો આ રેખા મળે જે 3x + 4y = 60 નો આલેખ છે। હવે અહીંયા વાત થઈ કે 0 0 ને સમાવતું સંવૃત અંતરાલ કેમ આ અસમતાનું સમાધાન થાય છે, તો આ રેખા જે દોરી આપણે આ ફરી જો હું બતાવું છું, એને 0 0 ને સમાવતું અર્ધતલ, 0 0 ક્યાં છે આ રહી, તો 0 0 તરફનું અર્ધતલ, હવે આ બાજુ નથી લેવાનું, આમ અહીંયાથી આમ, તો એને મેં લાઇનથી બતાવ્યું છે। તો એ જ રીતે હવે બીજી અસમતા એનો જે આલેખ કોઠો બનાવ્યો છે એને આપણે અહીંયા બતાવીએ તો 0 10 એટલે કે આ બિંદુ, 30 0 એટલે કે આ બિંદુ, તો આ એનો આલેખ થશે આલેખ, આ 30 0 બિંદુ, આ 0 10 ને બેમાંથી પસાર થતી આ લાઈન એટલે કે x + 3y = 30 નો આલેખ। હવે અસમતામાં 0 0 મૂકીએ તો 0 0 એટલે કે 0 < or = 30 જે સત્ય છે, અને માટે આ રેખાનું 0 0 ને સમાવતું એટલે કે નીચેનું આ અર્ધતલ 0 0 સમાવતું સંવૃત અર્ધતલ થશે। અચ્છા ત્રીજી અસમતા આપણી છે x > હોય તો x = 0 નો આલેખ તમે જાણો જ છો કે yx પોતે થાય, અને x > એટલે x હંમેશા ધન છે એટલે કે આની જમણી તરફ, x ઋણ હોય તો આ બાજુનો ભાગ આવે, x < or = 0, x > or = 0 એટલે કે જમણી તરફનો આ ભાગ yx ની જમણી તરફનો,
ઉકેલ પ્રદેશ વાય અક્ષની જમણી તમનો સંવૃત અર્ધતલ કેમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, અરે સોરી ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે. એ જ રીતે વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો એટલે કે વાય ઇક્વલ ટુ ઝીરો નો આલેખ એક્સ અક્ષ થાય, એક્સ અક્ષ, અને એની ઉપર ધન કિંમત એટલે ઉપરનું સંવૃત અર્ધતલ થાય. તો મિત્રો ફરીથી આ પહેલી અસમતા એનો આલેખ કયો છે? તો આ ઝીરો ઝીરોને સમાવતું અર્ધતલ, સંવૃત અર્ધતલ. બીજી અસમતાનો આલેખ કેવો છે? તો આ ત્રીજી એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો આ બાજુ. અને વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો એટલે ઉપરનો. તો બધા ચારે ચાર અસમતામાં કેટલો ભાગ ઘેરાયેલો છે? તો જુઓ મિત્રો હું ફરી બતાવું. આ ભાગ જે છે વચ્ચેનો ભાગ આ બધામાં આવે છે, બધાનો છેદગણ છે. તો અસંમતિનો ઉકેલ પ્રદેશ કહેવાય. હજુ એક દાખલાની એવી વાત કરીએ જેમાં વધારે અસમતાઓ હોય એવો. દાખલા નંબર 15. ચાર અસમતાઓ છે, પાંચ, એક બે ત્રણ ચાર પાંચ છે. એક્સ પ્લસ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 10, તને ઇક્વલ ટુ મૂકીએ તો આ સુરેખ સમીકરણ બન્યું કહેવાય. ટુ વાય બરાબર માઇનસ એક્સ ને આમ લઈ ગયા. અચ્છા ટુ અહીંયા ગુણે છે તો ભાગાકારમાં ગયા એટલે કે વાય સ્વરૂપ મળ્યું. હવે એક્સની કિંમત શૂન્ય પસંદ કરીએ તો વાય કેટલો મળે? 10/2 એટલે કે 5. એક્સની કિંમત 10 પસંદ કરીએ તો વાય થશે 0. હવે એક્સ વાય ઇક્વલ ટુ 0 0 અસમતામાં મૂકીએ તો 0 વત્તા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 થાય, તો જે સાચું છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 કહેવાય. અને માટે 0 0 ને સમાવતું સંવૃત અંતરાલ થશે. આ અસમતાનો ઉકેલ કેવો થાય જો હું બતાવું. પહેલા બિંદુઓ બતાવીએ. 0 5 તો એક્સ અક્ષ પર 0 ને વાય અક્ષ પર 5 એટલે કે આ બિંદુ 0 5 કહેવાશે. બીજું બિંદુ લઈએ આપણે 10 0 તો 10 0 ક્યાં છે? આ રહ્યું 10 0. બંનેમાંથી પસાર થતી રેખા. હવે અહીંયા આપણે જોયું કે 0 0 ને સમાવતું સંવૃત અર્ધતલ લેવાનું છે. આ જે રેખાનો આલેખ મળ્યો મને એને 0 0 આ છે તો એને સમાવતું એટલે કે આ તરફનો અર્ધતલ લેવાનું છે. તો એને દોરીએ આપણે. આ પ્રદેશ આ રેખાથી આ તરફનો ખ્યાલ આવી ગયો, આ તરફનો. હવે એ જ રીતે બીજી અસમતાની વાત કરીએ. એક્સ વત્તા વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 છે. ઇક્વલ ટુ મૂકીએ તો સુરેખ સમીકરણ કહેવાય. વાયને સૂત્રનો કરતા બનો એટલે એક્સ માઇનસ. એક્સની કિંમત 0 મૂકીએ તો વાય 1 મળે અને અહીંયા 1 મૂકું તો વાયની કિંમત 0 મળે. ચલો અસમતામાં 0 0 મૂકીએ તો 0 વત્તા 0 એટલે કે 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 તો જે ખોટું છે. અને માટે 0 0 ને ન સમાવતું સંવૃત અર્ધતલ થાય. જો સાચું હોય તો 0 0 ને સમાવતું સંવૃત અર્ધતલ લેવાનું છે. તો ચાલો હવે બિંદુઓને આલેખ પત્ર પર બતાવી આલેખ દોરીએ. પહેલા 0 1 તો 0 1 કયું બિંદુ છે? આ. બીજું બિંદુ લેવાનું છે 1 0
तो 1-0 क्या छे आ रही, चलो एमांथी पसार थती लाइन एटले के अधूरी। હવે શું છે, 0-0 ને ન સમાવતું સમૃદ્ધ અર્થ લેવાનું, તો આ જે રેખા જે છે એને આ બાજુ દોરું તો 0-0 ને સમાવતું મળે, મારે 0-0 ને ન સમાવતું લેવાનું છે એટલે કે આ બાજુનું। આ બાજુ તો મિત્રો આ બે જ માત્ર એક આ અને આ બે અસમતાની વાત કરીએ તો વચ્ચેનો ભાગ થયો બંનેનો છે, આનાથી બહાર તો હોઈ જ નહીં શકે। હજુ પણ આપણે આગળ ત્રીજી અસમતા આપી છે તો એની વાત કરીએ કે એક્સ માઇનસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, ઇક્વલ ટુ મૂકીએ સુરેખ સમીકરણ, માઇનસ વાય બરાબર માઇનસ એક્સ, તો વાય ઇક્વલ ટુ એક્સ, તો એક્સની કિંમત 1 લઉં તો 1, 2 લઉં તો 2, 3 લઉં તો વાય બરાબર 3 જ મળે કે 0 લઈએ। तो ये बिंदुओं बताए आलेख पत्र पर, पहलो बिंदु 1-1, तो एक्स एम वन ने वाय एम वन एट्ले कि आ बिंदु मळशे। बीजू 2-2, तो 2 अने 2 आ बिंदु मळशे मने। ये जे त्रीजू बिंदु लेवो है 0-0, तो ये पण लई शकाय 0-0। ए रीते माइनस 1 अहींया अने माइनस 1 अहींया, तो अहींया मळे आपणे। माइनस 2 माइनस 2 माइनस 3 માઇનસ 3, બધા ઘણા બિંદુઓ, પણ બે બિંદુઓ હોય તો પણ આપણે રેખા નિશ્ચિત કરી શકીએ, તો એમાં પસાર થતી રેખા દોરી। હવે અસમતામાં 0-0 હવે મૂકવાય નહીં આમાં, જુઓ બરાબર ધ્યાન રાખજો, આ એક એવું ઉદાહરણ છે કે જેમાં આલેખ શૂન્યમાંથી જ ઉગમ બિંદુમાંથી જ પસાર થાય છે 0-0માંથી, અને માટે અર્ધતલ નક્કી કરવા માટે એનો આલેખ કયું અર્ધતલ હોય એ નક્કી કરવા માટે 0-0 આમાં નહીં મૂકી શકીએ, બાકીના તમામમાં મૂકી શકીશું, માત્ર 0-0માંથી પસાર થતી હોય એવા જ આલેખને આપણે 0-0 ન મૂકીએ। તો 0-0 ન હોય એવું કોઈ બિંદુ લઈ લઈએ, સપોઝ 0-1, એ આલેખ પર નથી, આ આલેખ પર, તો એને અર્ધ આ અસમતામાં મૂકીએ। ચાલો અહીંયા 0 મૂકું, 0-1 મૂકવાનું છે, ખ્યાલ આવ્યો, 0-1 થશે લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, તો માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 કહેવાય, હા જે સત્ય છે, એટલે કે 0-1 ને સમાવતું સંવૃત અર્ધતલ લેવાનું છે। તો આપણે જે આ લેખ દોર્યો છે એનું 0-1 એટલે કે આ બિંદુ, એને સમાવતું અર્ધતલ એટલે કે આ બાજુનું, આ 0-1 આ બાજુ છે, અને હવે આનો તો આલેખ આપણે હમણાં વાત કરી કે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ ઇક્વલ ટુ 0નો અક્ષ આલેખ વાય અક્ષ થાય, અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે એટલે કે જમણી બાજુનો ભાગ થશે, એટલે કે આ બધો ભાગ, પછી વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0નો એટલે કે એક્સ અક્ષ વાય ઇક્વલ ટુ 0નો આલેખ શું થશે, એક્સ અક્ષ, એટલે કે આ એક્સ અક્ષ, અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે ઉપરનું અર્ધતલ લેવાનું છે એટલે કે આ ભાગ। તો મિત્રો જોઈ શકો છો કે આ પાંચે અસમતાઓનો છેદગણ એટલે કે એવો કયો પ્રદેશ છે કે જે પાંચેનો બને છે, છેદગણ બને છે પાંચેમાં હોય એવું, તો આ ભાગ, જો હું લાઈન દોરું છું ધ્યાનથી જોજો, પછી અહીંયાથી આમ, પછી અહીંયાથી આ, અને અહીંયાથી ઉપરનું આ જે છે આ પ્રદેશ જે છે વચ્ચેનો, એ બધાનો છેદગણ છે અહીંયા સુધી, જો આ ઉગમ બિંદુ સુધી નથી જવાનું, હા તો આ આપણી અસમતા સંહતિનો
ઉકેલ પ્રદેશ કહેવાય આલેખની મદદથી. મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 6.3 પૂર્ણ કર્યો. ફરી મળીશું આવતા લેક્ચરમાં.